થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નીકળેલા 73 વર્ષીય બે પ્રૌઢ સાયકલિસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પૂનાથી જયંત રિસબુટ તથા મુકુંદ કાદુસ્કર 73 વર્ષીય રોજનું 80 થી 100 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી આજની યુવા પેઢીને જરૂરિયાત કરતાં વધારે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા તથા વ્યસન મુક્ત થઈ આજની યુવા પેઢીમાં સાયકલિંગ દ્વારા સ્વસ્થ જાળવણીનો સંદેશ આપવા બંને સાયકલિસ્ટો દ્વારા આ સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે. બંને સાયકલિસ્ટો તેમની 73 વર્ષની વયે પણ પૂનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 દિવસમાં આશરે 800 કિલોમીટર જેટલું સાયકલિંગ કરશે. આ યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા બંને સાયકલિસ્ટનું શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમની આ સાયકલિંગ યાત્રા દ્વારા આજની યુવા પેઢીમાં સાયકલિંગને પ્રોત્સાહન આપવા તથા વ્યસન મુક્ત થઈ શારીરિક અને માનસિક વિકાસ માટે સમાજની યુવા પેઢીને સંદેશ પહોંચાડવા બદલ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને બંને સાયકલિસ્ટનું ફૂલહાર દ્વારા સ્વાગત કરી અને તેમની આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી તેઓને શુભકામનાઓ પણ પાઠવી. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે અમે ભરૂચમાં હું અને બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ, જયંત સર અને મુકુંદ સરનું સ્વાગત કરીએ છીએ. જયંત સર અને મુકુંદ સર પૂનાથી આવેલા છે અને પૂનાથી એ લોકો લગભગ 700 કિલોમીટરનો પ્રવાસ કરીને આજે ભરૂચ સ્વામિનારાયણ મંદિરમાં આવી પહોંચ્યા છે, ત્યારે અમે લોકો બંને એમનું સ્વાગત કરીએ છીએ. જયંત સર ને મુકુંદ સર રોજનું 80 થી 100 કિલોમીટર સાયકલિંગ કરી અને રાત રોકાય છે ગમે ત્યાં, અને એમનો સાયકલિંગનો મેઇન હેતુ એ છે કે આજની જે યુવા પેઢી છે એ યુવા પેઢી મોબાઈલમાં અને બીજા વ્યસનમાં જે પડી રહે છે એના બદલે સાયકલિંગ ને બીજી એક્ટિવિટી, ફિઝિકલ ને લગતી એક્ટિવિટી કરે તો એ ભારત ઘણું જ આગળ આવી શકે છે. તો એ જ એક સંદેશ ફેલાવવા માટે લોકો સાયકલિંગમાં નીકળ્યા છે અને બંનેની એજ એબોવ 70 વર્ષ ઉપરના એજ છે અને જે આજે સાયકલિંગ કરે છે રેગ્યુલર રોડનું 30 થી 40 કિલોમીટર સાયકલિંગ કરે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે. તો એમનો જે હેતુ છે એ સમાજ માટે બહુ જ ઉપયોગી છે. તો આજની યુવા પેઢીએ આ બંને આપણા વડીલ પાસેથી એ શીખવું જોઈએ કે આપણે આપણી હેલ્થ માટે શું કરી શકીએ છીએ. થેન્ક યુ.